કેમ છો બાર મિત્રો? મજામાં છો ને? ઓકે, તો આજના આપણે ટોપિકની શરૂઆત કરીએ તે પહેલા આપણે એક પોયમ ગાઈએ છીએ. તમારા બધાએ પણ ગાવી છે ને પોયમ? તો હું ગાઉં છું, તમે બધા સાંભળીને મારી સાથે ગાજો. Mary had a little lamb, little lamb, little lamb. Mary had a little lamb, its fleece was white as snow. Everywhere that Mary went, Mary went, Mary went. Everywhere that Mary went, the lamb was sure to go. It brought her to school one day, school one day, school one day. It brought her to school one day, which was against the rules. It made the children laugh and play, laugh and play, laugh and play. It made the children laugh and play to see a lamb in school. તો તમને પોયમ સાંભળવાની મજા આવી? એની અંદર તમે સાંભળ્યું શાના વિશે કહેતા હતા? લિટલ લેમ. તો લિટલ લેમ એટલે શું થાય? કહેતાનું બચ્ચું. હા, તો આજે આપણે એનિમલ્સ નેમ જોઈએ, જેમાં મેં અહીં તમને કેટલાક પિક્ચર દેખાશે અને સાથે સ્પેલિંગ પણ લખ્યા છે. આપણે જે સ્પેલિંગ બોલીશું તેનું સાથે ચિત્ર આવશે. તો તમારે સ્પેલિંગ બોલવાનું અને ચિત્ર જોવાનું, જેથી કરીને તમને તેના અર્થ સમજાઈ જાય. ઓકે, ચલો તો બોલો. કેટ, જુઓ ચિત્રને પણ અને બોલો કેટ. કેટ સમજાવ્યું ને? તો હવે કેટ નો અર્થ શું હશે? હવે આપણે નેક્સ્ટ જોઈએ. જુઓ ડોગ, પિક્ચર્સ જોજો. હા, ડોગ એન્ડ સ્પીક લાઉડલી, બોલો ડોગ. તો હવે તમને ડોગ નો અર્થ પણ સમજાયો હશે. જુઓ ડક, પિક્ચર ને જોજો હા સાથે. ડક, બોલો ફરી એકવાર ડક. ત્યારબાદ હેન, પિક્ચર જુઓ હેન, બોલો એકવાર જોરથી હેન. તો હવે તમને હેન નું પિક્ચર જોઈને ખબર પડી ને કે હેન એટલે શું થતું હશે. હવે જુઓ કાઉ, પિક્ચર જોજો હા કાઉ. તો પિક્ચર જોઈને ખબર પડી ગઈ ને તમને કે કાઉ નો અર્થ શું થાય? ગોટ, જોજો હા સાથે પિક્ચર પણ જોજો. બોલો ગોટ, ફરી એકવાર બોલો ગોટ. તો હવે તમને ગોટ એટલે શું થાય તેનો અર્થ સમજ પડી ને? હા, નેક્સ્ટ જોઈએ શિપ. જુઓ બાજુમાં ચિત્ર પણ દેખાય છે એટલે તમને ખબર પડશે કે શિપ એટલે શું થાય. શિપ, બોલો બધા મારી સાથે શિપ. ઓકે, નેક્સ્ટ જોઈએ હોર્સ. જુઓ ચિત્ર પણ બધા જોતા જજો હા. હોર્સ, બોલો બધા સ્પીક લાઉડલી હોર્સ. ઓકે, જુઓ લાયન, જોજો હા પિક્ચર પણ જોજો અને બોલો મારી સાથે જોરથી લાયન. લાયન, તો પિક્ચર જોઈને ખબર પડી ગઈ ને લાયન નો અર્થ શું થતો હશે. નેક્સ્ટ જુઓ પિગ, પિક્ચર જોજો હા પિગ, બોલો જોરથી પિગ. પિક્ચર ને જોઈને ખબર પડી ગઈ કે પિગ એટલે શું થતું હશે. તો અહીં આપણે એનિમલ્સ ના સ્પેલિંગ ને રીડ કર્યા અને સાથે પિક્ચર્સ પણ જોયા. તો હવે આપણે એમાંના કેટલાક એનિમલ્સ ના બેબીઝ નેમ જોઈશું, બરાબર છે? તો એના પણ હું તમને પિક્ચર્સ બતાવું છું, તો તમે જુઓ અને મારી સાથે બોલજો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કેટ. એન્ડ ધીસ ઇઝ અ કિટન. Cat baby name is kitten. Okay. What is this?
This is a dog. And this is a puppy. Dog baby name is puppy. What is this? This is a duck. And this is a duckling. Duck baby name is duckling. Duck baby name is duckling. Okay. What is this? This is a hen. And this is a chick. Hen baby name is chick. Hen baby name is chick. What is this? This is a cow. And this is a calf. Cow baby name is calf. Cow baby name is calf. તો આપણે જોયા ને એનિમલ્સ અને તેના બેબી નેમ. તો હવે આપણે આ જ બેબી નેમ્સ ને સ્પેલિંગ સાથે જોઈશું. તો તમારે ધ્યાન રાખીને સ્પેલિંગ જોવાનો છે, સાંભળવાનો છે, પછી આપણે આ સ્પેલિંગ ને યાદ પર રાખવાના છે. તો તમે બધા ધ્યાનથી જોજો અને પછી સ્પેલિંગ મારી સાથે બોલજો. ઓકે, જુઓ અહીં મેં એનિમલ્સ નેમ લખ્યા છે અને સાથે બેબીઝ નેમ પણ લખ્યા છે. તો હવે આને આપણે બોલીશું, તમે પણ મારી સાથે બોલજો. કેટ કિટન. કેટ કિટન. બોલો મારી સાથે. કેટ કિટન. કેટ કિટન. ત્યાર પછી ડોગ પપ્પી. ડોગ બેબી નેમ ઇઝ પપ્પી. બોલો બધા મારી સાથે. ડોગ પપ્પી. ડોગ પપ્પી. બોલો ફરી એકવાર. ડોગ પપ્પી. ડોગ પપ્પી. હા, હવે જુઓ નેક્સ્ટ. ડક. ડક. ડકલિંગ. ડક બેબી નેમ ઇઝ ડકલિંગ. ડક બેબી નેમ ઇઝ ડકલિંગ. બોલો મારી સાથે. ડક ડકલિંગ. ડક ડકલિંગ. બોલો જોરથી. ડક ડકલિંગ. ડક ડકલિંગ. ત્યારબાદ હેન ચિક. હેન બેબી નેમ ઇઝ ચિક. હેન ચિક. બોલો જોરથી. હેન ચિક. ફરી એકવાર બોલીશું. હેન ચિક. હેન ચિક. નેક્સ્ટ જોઈએ. કાવ કાફ. કાવ કાફ. તમે બોલો છો ને, મને સંભળાતું નથી, જોરથી બોલજો. હા, કાવ બેબી નેમ ઇઝ કાફ. બોલો કાવ કાફ. કાવ કાફ. એકવાર ફરી. કાવ. સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જે એનિમલ્સ અને બેબી નેમ્સ જોયા એ તમે 5 ટાઈમ્સ વાર ઘરે બોલજો, બરાબર છે? હવે આપણે નેક્સ્ટ ડે આનાથી વધારે બેબી નેમ્સ જોઈશું. તો હમણાં આપણે જે એનિમલ્સ ના નેમ જોયા હતા તેને રિલેટેડ આપણે એક્સરસાઇઝ કરીશું, બરાબર છે? જેથી કરીને તમને વધારે ક્લિયર થઈ જાય અને વધુ સમજ પડે. ઓકે, તો સ્ટુડન્ટ્સ જુઓ, હવે આપણે જે એક્સરસાઇઝ કરીશું તેની અંદર હું તમને એનિમલ્સ વન બાય વન બતાવીશ. અને જુઓ, અહીં મેં કેટલાક એનિમલ્સ ના સ્પેલિંગ કાઉન્ટમાં લખ્યા છે. તો જે એનિમલ હું તમને બતાવું એ એનિમલ ની સ્પેલિંગ તમારે ઉપરથી શોધવાની અને પછી અહીં લખવાની, બરાબર છે? બે હું તમને બતાવીશ, ત્યારબાદ તમારે મને કહેવાનું છે. ઓકે, વોટ ઇઝ ધીસ? જુઓ તો, વોટ ઇઝ ધીસ? શું બોલ્યા? This is a cow. Good. Cow છે ને? તો હવે જુઓ તો cow ની સ્પેલિંગ અંદરથી શોધીને મને કહો. ચલો, હું જ તમને પહેલા તો સમજાવી દઉં, હું જ કહું છું તમને cow ની સ્પેલિંગ. જુઓ તો cow ની સ્પેલિંગ આ રહી. તો આપણે ફર્સ્ટ નંબરમાં અહીં લખીશું cow. બોલો બધા, cow. હવે તમે કાવ જોઈ એટલે તમને ખબર પડી ને કે કાવ એટલે શું થાય, પડી ગઈ ને ખબર બધાને? હવે જુઓ, હું તમને બીજો એનિમલ બતાવું છું. જુઓ, વોટ ઇઝ ધીસ? હા હા, બોલો. ધીસ ઇઝ હોર્સ. ગુડ. તો હોર્સ ની સ્પેલિંગ
આપણે શોધીએ? ક્યાં છે? શોધો તો, આપણે જોઈ જ ગયા છે. આ રહી હોર્સ ની સ્પેલિંગ. તો હવે આપણે લખીશું ધ્યાનથી જોજો હા, આ બધી સ્પેલિંગ આપણે યાદ કરવાની છે. તો હવે આપણે જોઈએ, જુઓ તો વોટ ઇઝ ધીસ? હા બોલો, ધીસ ઇઝ અ ગોડ. હા તો દિશા અહીં આવો અને ગોટ ની સ્પેલિંગ મને શોધી બતાવો. તો ગોટ ની સ્પેલિંગ, હા સરસ, વેરી ગુડ. તો તમે અહીં ગોટ ની સ્પેલિંગ લખો. ઓકે, જોયું આપણે દિશાએ ગોટ ની સ્પેલિંગ લખી. હવે હું તમને બીજું એનિમલ બતાવું છું. જુઓ વોટ ઇઝ ધીસ? હા બોલો બોલો, કોઈ બોલે છે. ધીસ ઇઝ અ શીપ. ગુડ. તો હવે આપણે શીપ નો સ્પેલિંગ શોધીશું. શોધો, મળ્યો કે તમને બધાને? દિશા શોધો તમે પણ, તમને મળ્યો શીપ નો સ્પેલિંગ? યસ. બતાવો મને. હા વેરી ગુડ. તો હવે તમે અહીં શીપ નો સ્પેલિંગ લખી દો. વેરી ગુડ દિશા, ગો એન્ડ ટેક યોર સીટ. કમ હિયર ડક્ષ. ડક્ષ વોટ ઇઝ ધીસ? ડગ. વોટ ઇઝ ધીસ? ડગ. ડગ, ગુડ. ધીસ ઇઝ અ ડગ. તો ડગ ની સ્પેલિંગ ક્યાં છે? ઉપરથી શોધો તો. ડી યુ એલ સી સી કે. વેરી ગુડ. તો હવે તમે અહીં લખશો. લો છે તમારી પાસે ચોક, લખો. ચલો લખો. ડી ફટાફટ. ગુડ. યુ શી કે. બરાબર છે, બરાબર છે. કે લખો, મોટો લખવાનો, મોટો લખો. હા ગુડ ડક્સ, ગુડ. સ્ટુડન્ટ્સ, હવે તો તમને એનિમલ્સ જોઈને સ્પેલિંગ આવડી ગયા, આવડી ગયા ને? તો હવે આપણે ફરી મળીશું. બાય, હેવ અ નાઇસ ડે.